અભિનેતા શાહરૂખ ખાનની તબિયતને લઈને મોટા સમાચાર. તમામ રિપોર્ટ્સ નોર્મલ આવ્યા બાદ તેમને ડિસ્ચાર્જ આપવામાં આવશે. આજે બપોરે 12 વાગ્યાની આસપાસ તેમને ડિસ્ચાર્જ અપાઈ શકે છે. એક્સપર્ટ ડોક્ટરની ટીમ દ્વારા સારવાર ચાલી રહી છે. ગઈકાલથી શાહરૂખ ખાનની તબિયત સુધારા પર છે. શાહરૂખ ખાન સાથે પત્ની ગૌરી ખાન પણ હોસ્પિટલમાં જ છે. આયુષી યાજ્ઞિક અમારી સાથે જોડાઈ ગયા છે. આયુષી, અમદાવાદની મેચ બાદ શાહરૂખ ખાન જે છે તેમની તબિયત લથડી હતી, ખરાબ થઈ હતી. હાલમાં ડોક્ટર્સનો રિપોર્ટ શું કહી રહ્યા છે, કેટલા વાગે તેમને ડિસ્ચાર્જ આપવામાં આવશે? બિલકુલ પ્રીતિ, કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ જોવા આવેલા શાહરૂખ ખાનની તબિયત છે તે ગરમીના કારણે બગડી. હીટ સ્ટ્રોકનો શિકાર તેઓ બન્યા અને હાલ અમદાવાદની કેડી હોસ્પિટલ ખાતે તેઓ સારવાર લઈ રહ્યા છે. વિશેષ તબીબોની આખી જે ટીમ છે તે તેમને સારવાર આપી રહી છે અને તેમની સાથે તેમની પત્ની ગૌરી ખાન છે કે જે અત્યારે હાલ હોસ્પિટલની અંદર છે. જે તેમના હાલ રિપોર્ટ્સ કરાવવામાં આવ્યા છે તે રિપોર્ટ્સ જે છે તે આવ્યા બાદ તમામ રિપોર્ટ જો નોર્મલ આવશે તો તેમને બપોરે 12 વાગ્યા આસપાસ કેડી હોસ્પિટલથી ડિસ્ચાર્જ આપી દેવામાં આવશે. જે રીતે અમદાવાદ શહેરની અંદર ગરમીનો પ્રકોપ છે ત્યારે જે કિંગ ખાન છે તે પણ આ ગરમીનો શિકાર બન્યા છે અને તેમને ગરમીના કારણે જે ડિહાઇડ્રેશનના કારણે તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જો કે ગઈકાલે તેમને જ્યારે હોસ્પિટલની અંદર લાવવામાં આવ્યા ત્યારબાદ તેમની તબિયત સુધાર પર છે અને તબિયત હાલ ખૂબ સારી છે. જો કે હાલ રાહ જોવાઈ રહી છે કે ક્યારે તમામ રિપોર્ટ્સ આવે. જે વિશેષ તબીબોની ટીમ દ્વારા તેમને પ્રોપર ડાયટ છે તે આપવામાં આવી રહ્યું છે. અલગ અલગ જે દવાઈ છે, જ્યુસીસ છે તે આપવામાં આવી રહ્યા છે જેથી કરીને આ ગરમીના પ્રકોપનો જે ભોગ બન્યા છે તેમાંથી જે તેઓ તેમને હાલ રિપોર્ટ્સ અને રાહ જોવાઈ રહી છે. રિપોર્ટ્સ આવ્યા બાદ જો તમામ રિપોર્ટ્સ નોર્મલ હશે તો તેમને કેડી હોસ્પિટલથી ડિસ્ચાર્જ આપવામાં આવશે. બિલકુલ, આભાર આયુષી તમામ વિગતો માટે.